મોટા આવેલ આર્યન આમલેટ સેન્ટર આણંદા ગેટ નંબર બે ની સામે સુમેરુ સ્કાય રોડ મોટા પર આવેલ આર્યન આમલેટ સેન્ટર પર જેમ બેફામ બનીને ચાર ઈસમો દ્વારા આર્યન આમલેટ સેન્ટરના માલિક અને તેમના ભાઈઓ પર જીવલેણ હુમલો કરાયો હતો પહેલા આર્યન આમલેટના માલિક સંજયભાઈને ત્રણ ઈસમો દ્વારા પહેલા લોહી લુહાન કરી દેવાતા તેમના દ્વારા પોલીસને બોલાવવામાં આવી હતી ત્યાંથી ઈસમ ફરાર થઈ ગયા હતા લુહિલવાણ હાલતમાં સંજયભાઈને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં પોલીસવાન નીકળી જાય કે તરત જ ફરી એ લુખા અસામાજિક તત્વો ફરી તેના ભાઈઓ પર જીવલેણ હુમલો કરી દીધો હતો એ બે ભાઈને તો રસ્તામાં દોડાવી દોડાવીને જાહેરવાર રસ્તામાં લુહીલુહાણ કરી દીધેલ હતા ફરી પોલીસને બોલાવતા ફરી ઇસમો ફરાર થઈ ગયેલ હતા એ માટે પોલીસે એફઆઈઆર પણ કરી હતી પોલીસને બે ઈસમોની સચોટ માહિતી મોબાઈલ નંબર સાથેની આપી દેવામાં આવી છે ત્યાંના આજુબાજુના સીસીટીવી કેમેરામાં પણ ઈસમો આવી ગયા છે ત્યારબાદ પણ અત્યાર સુધીમાં એ ઈસમો વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી કરાઈ નથી અને ઈસમોની હજી સુધી ધરપકડ કે અટકાયત પણ કરવામાં આવી નથી પોલીસ તંત્ર દ્વારા બચાવવામાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે જો આવા ઈસમો હજી પણ પકડાયા નથી કે ઈસમો ખુલ્લે આમ ચપુ બતાવી શકે અને રસ્તામાં જાહેરમાં દોડાવી દોડાવીને જીવલેણ હુમલો કરી શકે તો શું આ ઈસમો કોઈને જાનથી મારી ન શકે હજી પણ સંજયભાઈ શોકમાં છે કે બધી માહિતી આપી દીધી હોવા છતાં પણ એ ઈસમોની ધરપકડ કરવામાં આવી નથી કે કોઈ જ માહિતી નથી લાગી રહ્યું છે કે પોલીસ તંત્ર આવા ગુનેગારોને છાવરી રહ્યું છે બીરો રિપોર્ટ સ્ટાર ન્યૂઝ સુરત